જેમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે એવી રીતે. અને ભામા કહે છે કે આ કઈ કાવ્ય કહેવાય, આ તો વાર્તા કહેવાય. વાર્તા એટલે જેને રિપોર્ટિંગ અંગ્રેજીમાં કહીએ છીએ તે. અને આનંદ શંકર ભામાનું નામ દેતા નથી, પણ એ આ જ કહે છે કે આનું કામ કઈ અહેવાલ આપવાનું નથી. એટલે અહીંયા આપણે જોઈએ કે એ હકીકતની જે જાણકારી આપે છે એને કવિતા તરીકે ગણતા નથી. બીજે ઠેકાણે પણ જ્યારે એ એટલે બીજી રીતે આવતી હોય તો એ એમને માન્ય છે. મુખ્ય વસ્તુ એમાં રસ હોવો જોઈએ. અને આગળ જે આ જે હવે વાત કરી કે એમાં જે બિંબ છે એટલે કે અલૌકિક જગતમાં એ અંદર દેખાવા જોઈએ. અને અહીંયા શું કહેવાય, આગળ કહ્યું તેમ કે એક સમય આપણે ત્યાં સુધારક યુગમાં મેં તમને કહ્યું તેમ કે નર્મદ અને બીજા જે વિચારકો છે એમણે હૃદયના ઉદ્રેકને કવિતા ગણી હતી. અને એની એ નામ લીધા વિના જ કોઈ વિદ્વાનનું નામ તો નથી, સખત ટીકા કરે છે અને કહે છે કે હૃદયના જે ઉદ્ગારો છે એ તો સત્તા બજારમાં પણ આપણને જોવા મળે છે, અથવા તો ન્યાય કોર્ટમાં પણ જોવા મળે છે અને સ્મશાન ભૂમિમાં પણ જોવા મળે છે. પણ એથી એ કંઈ કવિતા થતી નથી, કારણ કે એકેમાં બુદ્ધિએ ઉત્પન્ન કરેલી અપૂર્વતાના અભાવે કાવ્યત્વ હોતું નથી. અને પછી કહે છે કે માત્ર પદ્ય હોવાથી પણ કઈ, એટલે કે આ જે સત્તા બજારમાં કે ન્યાય કોર્ટમાં કે સ્મશાન ભૂમિમાં જે હૃદયના ઉદ્રેક હોય છે અથવા તો જે ઉભરા હોય છે એ કિંમત એ કદાચ ગદ્યમાં હોય છે, પદ્યમાં નથી હોતા. અને એક ઠેકાણે પદ્યની વાત કરતા કહે છે કે એટલે કે રવીન્દ્રનાથના જે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં જે વ્યાખ્યાન આપ્યું હતું એ સંદર્ભમાં એ કહે છે કે એમાં પદ્ય હોવું જોઈએ. અને પછી વામનને ટાંકીને કહે છે કે વૃત્ત ગંધી એમ શબ્દ વાપરે છે. પણ અહીંયા આ જો ગદ્ય હોય તો એમ કહે છે કે મુંબઈમાં જે મરકી થઈ 99 અને એમાં એમાં ઘણા બધા લોકો માર્યા ગયા અને એના આસડા પણ રચાયા, એટલે એનો એ નિર્દેશ કરે છે. અને કહે છે કે એમાં પણ પદ્ય છે અને હૃદયની હિલચાલ તો છે પણ બુદ્ધિના એમાં અભાવ હોવાથી એ કાવ્ય બનતું નથી. જગતના પ્રથમ પત્નીના ઇલિયડ, હેમ્લેટ, કાદંબરી વગેરે કાવ્યો હૃદયના ઉભરાથી રચાયા છે એ એમને માન્ય નથી. એટલે કહે છે કે હું જયારે બીએમાં ભણતો હતો ત્યારે પણ મને આમાં ઘણી અત્યુક્તિ લાગતી કે હૃદયનો ઉભરો આવે એને કઈ કાવ્ય કહી શકાય નહીં, કારણ કે એમાં બુદ્ધિનું જે અપૂર્વ તત્વ છે એ આવવું જોઈએ. અને પછી હેમ્લેટનું ઉદાહરણ આપીને કહે છે કે એની જે યોજના એટલી વિચારપૂર્વક અને બુદ્ધિપૂર્વક કરી છે કે આપણે માત્ર એમ જ માનીશું કે આ હૃદયનો ઉભરો છે. અને આ જે મહાન કાવ્યો છે એ હૃદયના ઉભરા માત્ર અને પરિણામે લખાઈ ગયા નથી, એ સર્વમાં અલૌકિક બુદ્ધિનું પ્રદર્શન થાય છે. આવા હૃદયના ઉભરાને કાવ્યનું તત્વ માનનાર વિવેચકો બ્રહ્મ સિદ્ધ કરી આપવા માટે બસ છે. એટલે કે જો આપણે કાદંબરી કે ઇલિયડ કે પછી આ જે હેમ્લેટ જેવા જો સાહિત્ય ઉપર નજર રાખીએ એનો અભ્યાસ કરીએ તો આપણને તરત ખ્યાલ આવશે કે આ માત્ર જે વર્ડ્સવર્થ કહેતા હતા એમ એકદમ હૃદયનો ઉભરો આવી ગયો અને લખાયા એવું નથી. પછી કહે છે કે માત્ર જેમ હૃદયનો ઉભરો એ કાવ્ય નથી એમાં બુદ્ધિની જરૂર છે, પણ માત્ર બુદ્ધિથી કંઈ કાવ્ય લખાતું નથી. અને પછી ઉદાહરણ આપીને કહે, કારણ કે એ તો તત્વચિંતક છે, એટલે ઉદાહરણ આપીને કહે છે કે લોક, કાંટ, કપિલ અને ગૌતમ એ બધાએ બુદ્ધિથી જે રચ્યા છે ગ્રંથો જો માત્ર બુદ્ધિના આધારે જ હોય તો આ પણ કાવ્ય ગણાવવું જોઈએ, પણ એમ છે નહીં. અને પછી કહે છે કે એટલા માટે એ કાવ્ય બનતા નથી કારણ કે કાવ્યની બુદ્ધિની સાથે સાથે હૃદયની પણ એમાં જરૂર પડે છે. એટલે એક તરફ તર્ક છે અને બીજી તરફ જે ભાવના છે એ ભાવનાની પણ શું પડે છે, જરૂર પડે છે. અને પછી એ એક બહુ રસપડે એવી તુલના કરે છે કે હૃદય દલપતનું હૃદય જે છે એ નર્મદથી ઓછું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે નર્મદ તો યાહોમ કરીને પડો ફતે છે, આગે કરીને કૂદનારો માણસ છે, એટલે એકદમ જુસ્સામાં માનનારો છે. એની સરખામણીમાં જે દલપતરામ છે એ તો ધીરે ધીરે સુધારાનો સાર કરનારા છે. એટલે જે હૃદયની ભાવના છે, જે જુસ્સો છે એ નર્મદનો વધારે છે, એટલે એને સહેજ ઊંચે સ્થાપ્ય આપે છે. પણ પછી સરખામણી એની નરસિંહરાવ સાથે કરે છે, પણ નર્મદમાં જેટલી નરસિંહરાવનો બુદ્ધિ છે એટલી બુદ્ધિ એટલે જે અર્થમાં આપણે સમજીએ છીએ નહીં, પણ આગળ જઈને સ્પષ્ટ કરી એ અર્થમાં બુદ્ધિ નથી. અને પરિણામે નરસિંહરાવ એના કરતા એટલા ઊંચા છે. એટલે એ કહે છે કે આમ હૃદય અને બુદ્ધિ બંને જરૂરી છે, પણ આ બંને હોવાથી કંઈક કાવ્ય સિદ્ધ થઈ શકતું નથી. અને પછી ઉદાહરણ આપીને કહે છે,
સદનસીબી જે રોમેન્ટિક કવિ છે શૈલીની, એનું જ ઉદાહરણ આપીને કહે છે કે એનામાં હૃદય પણ છે અને બુદ્ધિ પણ છે, અને તેમ છતાંય શૈલી શેક્સપિયરને તોલે કેમ નથી આવી શકતો. એટલે એનો એ ખુલાસો પછી આપે છે કે એમાં કૃતિ નથી. મેં આગળ કહ્યું તેમ કૃતિ એટલે સારા નરસાનો ભેદ પારખવાની જે બુદ્ધિ છે તે. એટલે કહે છે કે શૈલીમાં બુદ્ધિ અને હૃદય બંને છે, પણ કૃતિના અભાવે, એટલે કે સારા નરસાનો ભેદ પારખવાની જે ભેદ બુદ્ધિ છે એના અભાવે એ શેક્સપિયર સાથે બેસી શકતા નથી. અને પછી પંડ્યા સાહેબ અહીં બેઠા છે એટલે મને કહેતા ભય લાગે છે, પણ મને કહેવાનું એટલા માટે સાહસ કરું છું કારણ કે આ મેં કહ્યું નથી, આનંદવર્ધને કહ્યું છે. એટલે એ કહે છે કે ઉત્તર રામચરિત જે છે અને શાકુંતલમાં પણ આ જ ભેદ છે કે શાકુંતલને આપણે વધારે એટલા માટે મૂકીએ છીએ કારણ કે એમની જે કૃતિ એમની સમજ પ્રમાણેની જે કૃતિ છે એ કૃતિ વિશેષ છે અને એ ઉત્તર રામચરિતમાં ઓછી છે. આ જે નીતિને મહત્વ આપવાની વાત છે એટલે કે સારા નરસાની ભેદ બુદ્ધિનું, એ અન્યત્ર પણ આપણને જોવા મળે છે. દાખલા તરીકે અન્યત્ર ચર્ચા કરતા એ કહે છે કે સર્જક નીતિમાન હોવા જોઈએ, અને મુનશી સાથેના વિવાદમાં પણ એ કહે છે કારણ કે મુનશીએ એમ કહેલું કે નીતિ જે છે એ ધર્મ અને સત્ય અને નીતિ અને ધર્મ સત્ય અને નીતિ આ કલા માટે બહુ વિઘાતક છે. વિષકન્યા એવો શબ્દ વાપરેલો અને એનો બહુ જ સખત રીતે પ્રતિકાર એ કરે છે. કોણ? આચાર્ય. અને એ કહે છે કે નીતિ હોવી જરૂરી છે, પણ એ એમ કહે છે કે નીતિ નીતિ માટે ના હોવી જોઈએ. એ ઉદાહરણ આપીને કહે છે મમ્મતનું જ, કે જેમ પત્ની એટલે કે કાંતા ઉપદેશ આપે તો એમાં ઉપદેશ અને જે પેલી એ છે બંને જુદા હોતા નથી, એ રીતે નીતિ અને એ બધું અંદર આવવું જોઈએ. એટલે એ કહે છે કે આત્મામાં ધર્મ, ધર્મ એટલે મોક્ષ અને ઈશ્વર પ્રાપ્તિનું જે સાધન છે તે, એટલે કે આ મુનશીને એ કોટ કરે છે. સત્ય એટલે કે જે વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા માટે ઉપયોગી છે તે. નીતિ એટલે કે સદાચાર અને સામાજિક આધાર. અને કલા એટલે કે મુનશીના મતે જેમાં સરસતાના દર્શન હોય અને સર્જનથી આનંદ થતો હોય તે. આ ચારના કંઈ આપણા આત્મામાં જુદા જુદા ખાના હોતા નથી, અને એટલે કે અંગ્રેજીમાં કહે છે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ્સ નથી, એટલે કે એકમાંથી બીજામાં જઈ જ ન શકાય એમ નથી. એ કહે છે કે ધર્મ નીતિ સત્ય એ આત્માની ઉદાત્તતા સાધનારા તત્વ છે, અને કવિતા આત્માની કલા છે. ફરીવાર આ મુનશીમાં આ વારંવાર આત્માની કલા છે વારંવાર એમાં આવે છે. એટલે ધર્મ નીતિ સત્ય એ આત્માની ઉદાત્તતા સાધનારા તત્વ છે, અને કવિતા તો આત્માની કલા છે. એ યાદ રાખીએ તો એ વિનાનો જે આનંદ છે, એટલે કે મુનશીનો પ્રતિકાર કરતા કહે છે કે ધર્મ પણ હોય નીતિ પણ હોય સત્ય પણ હોય આ બધાથી મળીને જ્યારે કલા હોય ત્યારે જ ઉચ્ચ કલા બને. જો આ ન હોય એટલે કે ધર્મ નીતિ અને સત્ય તો એ રસ ક્ષુદ્ર આનંદ બલકે રસાભાસ થઈ જાય. એટલે આ એમની વિચારણા છે. એટલે પછી મમ્મટને એ કોટ કરે છે એટલે કે કાંતા વગેરે જે વાત આવે છે તે, અને મમ્મટે તો કહ્યું છે કે કાવ્ય શાની માટે છે, તો કે યશસે એટલે કે યશ માટે, અર્થકૃતે એટલે કે ધન માટે, વ્યવહાર વિધે એટલે કે આચરણ વગેરે જાણવા માટે, શિવેતર ક્ષતય એટલે કે શિવ એટલે કે કલ્યાણકાર છે એના સિવાયનું જે છે એના નાશ માટે છે, અને સદ્ય પર નિવૃત્ત એટલે સાંભળતા જ આનંદ પ્રાપ્ત થાય એની માટે છે, અને ઉપદેશ યુજે વગેરે વગેરે. પણ એ કહે છે કે આ બધી વસ્તુ એ એવી રીતે આપણી પાસે આવે છે કે જેથી આપણે એને જુદા પાડી શકતા નથી. એટલે કે ગુજરાતી સાહિત્યમાં થોડા સમય પછી એટલે કે આચાર્ય 1942 ગુજરી ગયા આજની તારીખે, અને પછી કન્ટેન્ટ અને ફોર્મની ચર્ચા જાણે કંઈક બહુ નવી જ વસ્તુ છે એવી રીતે લાવવામાં આવી. પણ એ કહે છે કે કાવ્યમાં જે કન્ટેન્ટ એટલે કે સામગ્રી છે અને ફોર્મ એટલે કે એનું જે શું કહેવાય રૂપ છે અથવા તો એને સિદ્ધ કરવાની જે આખી વસ્તુ છે એટલે કે એ બાજુ ભાવ છે અને એને અનુરૂપ ભાષા, અને કહે છે કે એ નહીં સાંધો નહીં રહેણ એવી રીતે આવવું જોઈએ, એટલે કે બેને છૂટા પાડી શકાય એમ નહીં. એટલે સુરેશ જોશી જ્યારે એમ કહેતા હતા કે કાવ્યમાં ફોર્મથી કન્ટેન્ટનું કન્ટેન્ટથી ફોર્મનું નિગ્રહણ થાય છે ત્યારે કંઈ એવી રીતે બતાવવામાં આપણને આવ્યું કે જાણે કંઈ નવી જ વાત કરે છે, પણ એમની પહેલાં આનંદ શંકરે એની વાત કરેલી છે કે નહીં સાંધો નહીં રહેણ એટલે કે બંને જુદા પાડી શકાય એમ નથી. અને પછી અન્યત્ર એની ચર્ચા કરતા કહે છે
વાગર્થા બહુ સંપૃક્તો વાગર્થ પતિપત્ય એ જે જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો, અને એમ કહે છે કે વાઘ અને અર્થ જે રીતે સંકળેલા છે, જેમ પાર્વતી અને શિવ સંકળેલા છે, જે એમાં ભેદ આપણે કરી શકતા નથી. આપણે તો જાણીએ છીએ આપણે ત્યાં તો અર્ધ નારીશ્વરની શું કહેવાય વિભાવના છે, તો એ એનું ઉદાહરણ આપે છે અને કહે છે કે વાઘ અને અર્થ એટલે કે વાણી અને અર્થ એ બે જુદા નથી. અને જે ચોથું તત્વ છે, એ ચોથું તત્વ જેને ધાર્મિકતા એ કહે છે, એટલે હું એને મેટાફિઝિક્સના અર્થમાં ઘટાડું છું, અને એમાં કહે છે કે વિશ્વની પાર રહેલા તત્વોનું સૂચન થવું જોઈએ. એટલે કે જે અલૌકિક આઈડિયા જે કાંતમાં પ્લેટોમાં આવે છે તે, એટલે અહીં આપણે જોઈ શકીએ કે એ પદ્ય એક આપણે ત્યાંના કવિનું લે છે, પણ જે એનો આખો વિકાસ કરે છે એ જે પ્લેટોની વિચારણા છે એના આધારે કરે છે. એટલે ઘણી વાર આપણે ત્યાં એવી વાત થતી હોય છે કે આપણે કાં તો સંસ્કૃતમાંથી કશું લાવીએ છીએ અથવા તો આપણે અંગ્રેજીમાંથી કશું લાવીએ છીએ, આપણું પોતાનું કાવ્યશાસ્ત્ર નિપજાવી શકતા નથી. પણ મને લાગે છે કે અહીંયા જે અમને કામ કર્યું છે આચાર્યએ, એ આપણું પોતાનું ગુજરાતી એ કાવ્યશાસ્ત્ર ઉપજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવી આવી વસ્તુ આવી જોઈએ. પણ કમનસીબ એવું થયું કે આપણે ત્યાં આધુનિકતા આવી અને પરંપરાનો જે ભયંકર વિરોધ કરવામાં આવ્યો કે પરંપરામાં જે છે એ બધું નકામું છે, એના કારણે જે મૂલ્યવાન કેટલી વિચારણા આપણી ત્યાં આવી હતી એ વિચારણા બધી ઉછેટી એક સાથે દેવાય. એટલે આચાર્ય આનંદ શંકરની જે વિચારણા છે, દાખલા તરીકે કાવ્યની આ જે વિચારણા છે, એ આજે પણ એટલી બધી ઉપયોગી થઈ શકે એમ છે, પણ કોણ જાણે કેમ આપણે એના વિશે બહુ ધ્યાન આપ્યું નથી. બીજો જે મુદ્દો છે એ અડધો કલાક થઈ ગયો છે, આ બીજા મુદ્દા સાથે હું પછી મારી વાત પૂરી કરીશ. બીજો જે મુદ્દો છે એ કે આપણે ત્યાં ઉમાશંકર જોશીએ લગભગ હું સમજો છું કે 1948 આસપાસ, હવે સાલ મને બહુ યાદ નથી, પણ એમના એક લેખમાં કૃતિ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એની એ ચર્ચા કરે છે. એટલે ત્યારે તો આપણે એના પ્રત્યે ધ્યાન આપ્યું નહીં, અને એનાથી પછી બહુ જ પાછળ 1970 દાયકામાં સ્ટેનલી ફિશ અને એવા પ્રકારના જે બીજા વિચારકો છે એ કૃતિ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એની વાત કરે છે. કારણ કે આપણે સામાન્ય રીતે એમ માનીએ કે આ દાખલા તરીકે ચોપડી છે એ કૃતિ છે, તો ખરેખર કૃતિ ક્યાં અસ્તિત્વ છે ધરાવે છે? ઉમાશંકર જોશી પોતાનો જે એ લેખ છે એ લેખમાં કહે છે કે જે કૃતિ છે એ વાચકના માધ્યમે અસ્તિત્વમાં આવે છે, જે પાછળ સ્ટેનલી ફિશ અને બીજા વિદ્વાનો કહ્યું. અને આ પ્રત્યે આપણું ધ્યાન, આપણે એક બહુ જ મર્મજ્ઞ વિદ્વાન શિરીષ પંચાલે આપણું ધ્યાન દોર્યું કે જે ઉમાશંકર જોશીએ વાત કરી તે સ્ટેનલી ફિશ પાછળથી કરે છે, કંઈક એના જેવી જ એને મળતી આવતી વિચારણા અહીંયા આપણને જોવા મળે છે. એટલે રસની જ્યારે વાત કરે છે એમાં આ વાત કરે છે. એ કહે છે કે જે રસ છે, જે રસ છે એ એની વાત કરતા કહે છે કે જે રસ છે એ સાપેક્ષ છે, એટલે કે રસ સબ્જેક્ટિવ વાચકના હૃદયમાં રહેલો છે. એટલે કે જે રીતે સ્ટેનલી ફિશ કહે છે કે કૃતિ વાચકના માધ્યમે અસ્તિત્વમાં આવે છે કંઈક એના જેવું, એટલે કે રસ સબ્જેક્ટિવ વાચકના હૃદયમાં રહેલો છે તેમ એ વસ્તુગત ઓબ્જેક્ટિવ પણ છે. હવે આ જે વાત છે અહીંયા મેં આગળ તમને કહ્યું તેમ કે એક ઠેકાણે એ શું કહેવાય પ્લેટોની વિચારણાથી પેલાને સમજાવે છે. અહીંયા જ્યારે આચાર્ય એમ કહે છે કે રસ એ ઓબ્જેક્ટિવ પણ છે અને સબ્જેક્ટિવ પણ છે, એટલે કૃતિમાં પણ છે અને વાચકમાં પણ છે બંને ઠેકાણે, પણ કોઈ પણ એક ઠેકાણેથી એ કંઈ અસ્તિત્વમાં આવતો નથી. એટલે આ પ્રકારનું એનું ભાષ્ય મેં કર્યું નથી, પણ આ ભાષ્ય મારા તરફથી હું ઉમેર્યું છે કે આ રીતે એને જોઈ શકાય. અહીંયા જે કાંતની વિચારણા છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કાંતનો જે પરસેપ્શન એટલે કે પ્રત્યક્ષનો જે સિદ્ધાંત છે, એટલે એમના પહેલાં જે લોક બર્કલી અને હ્યુમ આ જે વિચારકો છે એ અનુભવવાદી છે, અને બીજી બાજુ દેકાર્તથી લઈને લાઇબનીટ્ઝ અને એ જે બીજી વિચારધારા જે ચાલે છે એ બુદ્ધિવાદી છે, અને એ બંનેનું સામંજસ્ય અથવા તો એ બંનેને જોડવાનું કામ પ્લેટોએ પોતાની વિચારણામાં કર્યું, અને પ્લેટો કાંતે કર્યું, અને કાંત એટલે એમનું જે ક્રિટિક ઓફ પ્યોર વિઝન છે એમાં કાંત બતાવે છે કે માત્ર અનુભવના આધારે આપણને જ્ઞાન મળે છે એવું નથી,
તો માત્ર તર્કના આધારે પણ જ્ઞાન મળે છે તે નથી. અને એ કહે છે કે બહાર જે જગત છે એ જગત જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી અંદર જે કેટલાક ઇનેટ જે કેટેગરીઝ છે અથવા તો એને એ કોન્સેપ્ટ એવો શબ્દ વાપરે છે, એટલે કે એનું એ શું કરે છે, પ્રોસેસિંગ કરે છે અને પરિણામે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ તેમ કે આચાર્ય કાંટની તત્વ વિચારણાથી પણ ઘણા પ્રભાવિત હતા. અહીંયા તમે જુઓ કે જ્યારે રસની વાત કરે છે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ, ત્યારે એ જે કહે છે એ કે એક તરફ જે રસ છે એ કૃતિમાં છે અને બીજી તરફ જે વાચક છે એનામાં છે. એ બંનેના શું કહેવાય આંતરક્રિયાના પરિણામે રસ ઉદ્ભવે છે. એટલે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે જે કાંટની જે વિચારણા છે એ વિચારણાને આચાર્ય અહીંયા ઉપયોગમાં લે છે અને એ દ્વારા રસની જે આખી રસ નિષ્પત્તિની પ્રક્રિયા છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે સમય લગભગ 35 મિનિટ થઈ ગઈ છે, અડધો 30 મિનિટનો સમય હતો. તો આ રીતે આચાર્ય પોતાની જે કાવ્ય વિવેચના છે એ વિવેચનામાં પૂર્વ અને પશ્ચિમને સાંકળીને ચાલે છે. પૂર્વની એટલે કે સંસ્કૃતની વિચારધારા છે એને પણ જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગમાં લે છે અને ઘણીવાર એ પશ્ચિમની પૂર્વની વિચારધારાને સમજાવવા માટે પશ્ચિમના વિચારકો છે એની પણ મદદ લે છે. એ રીતે આપણે મને એવું લાગ્યું એટલે આનંદ શંકરનો અભ્યાસ તો ના કહેવાય પણ એમના લખાણોનું વાંચન જ્યારે હું એમના પહેલા વર્ષમાં હતો ત્યારે મેં કરેલું. પણ જેમ પેલા ઉપનિષદમાં આવે છે કે પ્રજાપતિ દ કહે છે અને મનુષ્ય પોતાની રીતે સમજે, પેલા દાનવો પોતાની રીતે સમજે અને દેવો પોતાની રીતે સમજ્યા, ત્યારે હું જે સમજો એ ખરું. પણ આ બંને ફરીવાર જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આનંદ શંકરની જે આ વિચારણા છે એટલે કે ચાહે ધર્મચિંતનની હોય કે બીજી એ હોય એનો નવેસરથી આપણે અભ્યાસ કરવાની જરૂર છે, જેથી આપણને ખ્યાલમાં આવે કે આપણે અત્યારનો જે આધુનિકતાનો આખો સમય જે જતો રહ્યો એમાં આપણે કેટલું બધું ગુમાવ્યું છે. અને એ તક આપવા બદલ હું મનીષભાઈનો આભાર માનું છું. થેન્ક યુ. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર શેઠ સાહેબ તથા સાથે ભવિષ્યમાં કયા વિષયમાં મૂર્ધન્ય થશે અત્યારે કહી શકાતું નથી, પણ એ પણ એટલા જ મૂર્ધન્ય થવાના છે એવું અનેક ક્ષેત્રોમાં જે પોતાની કલમ ચલાવે છે એવા મારા સંસ્કૃતમાં પેલી કમ્પેરેટિવ ડિગ્રી છે, ગુજરાતીમાં એટલી સ્પષ્ટ નથી હોતી, એટલે મારા યવિયસ મિત્ર યંગર, આપણે અંગ્રેજીમાં યંગર કહીએ છીએ એટલે એ યંગર મિત્ર, તો હું યંગ તો ખરો જ એમ એવું એમાંથી આ સંગઠન થાય. તો હેમંત અને આપ સૌ વિદગ્ધ શ્રોતાજન, હવે મને થોડી મુશ્કેલી એ છે કે ગુજરાતી સાહિત્યના પરિસરમાં મારે ભાગ્યે જ બોલવાનું થતું હોય છે, બોલવા આવવાનું થતું હોય, એટલે કેટલીક વાતો મને દેખાતી કે મનીષભાઈએ તો મને એવો વિષય આપ્યો છે કે જાગ્રત ચિંતક આનંદ શંકર એક જાગ્રત ચિંતક, એટલે એના વિશે તો હું બોલીશ જ, પણ એ સિવાય મારે કેટલું કહેવાનું છે એ હું જો આજે નહીં કહું તો ક્યારે કહીશ એમ પણ મને થાય છે. એટલે હું કહું અને સાતત્યનો ભાવ તમે જો અનુભવવાનું તમે ચાલુ રાખો શ્રોતાઓ, તો હેમંતે જે હમણાં કહ્યું એવો ભવભૂતિનો જે નાંદી શ્લોક લઈ અને આનંદ શંકરે કાવ્યની વ્યાખ્યા કરી રક્ષણ આપ્યું એના વિશે મારે એક વસ્તુ એવી કહેવાની છે કે જે મને વિષય આપ્યો છે જાગ્રત ચિંતક, એની સાથે જાગ્રત મૌલિક અર્થઘટન કરનાર ચિંતક એવું ઉમેરવા માગું છું આખા ટાઇટલમાં. અર્થઘટન આપે છે આનંદ શંકર, અર્થઘટનો આપે છે. એટલે તમે જોશો કે આખી સંસ્કૃત સાહિત્યની પરંપરામાં બધી ઘણી કવિતાની વ્યાખ્યાઓ આપવામાં આવી સંસ્કૃત સાહિત્યમાં, અલંકાર શાસ્ત્રીઓએ પુષ્કળ વ્યાખ્યાઓ આપી છે. કોઈએ ભવભૂતિ આઠમી સદી પછીના જે અલંકાર શાસ્ત્રીઓ થઈ ગયા એની વાત કરીએ તો
તો કોઈ પણ અલંકાર શાસ્ત્રીય, કોઈ પણ કાવ્ય શાસ્ત્રીય ભવભૂતિના આ મંગળ શ્લોકનો, નાંદી શ્લોકનો વ્યાખ્યા તરીકે ઉપયોગ કર્યો નથી. એ પહેલવેલો આનંદ શંકરે કર્યો. આ મિત્રો બહુ જ મોટી વાત છે, અતિશય મૌલિક વાત છે. મૌલિક શબ્દ પણ આપણે આપણી ભાષામાં ઘણીવાર બહુ સરળતાથી સસ્તી રીતે વાપરતા હઈએ છીએ. અમથામથા બધા મૌલિક જ હોય છે અહીં તો. એવી રીતે આ મૌલિક શબ્દ નથી. સંસ્કૃત સાહિત્યની આખી દીર્ઘ સદીઓની, સહસ્રાબ્દીઓની પરંપરામાં જો કોઈએ પણ ભવભૂતિની આ કવિતાનો અથવા મંગળ શ્લોકનો કાવ્યની વ્યાખ્યા તરીકે ઉપયોગ ન કર્યો હોય, ઉપયોગમાં ન લીધો હોય નાંદી શ્લોક, અને આનંદ શંકર લે છે, એ એમની મોટી મૌલિકતા છે. આ એક મારી પહેલી સ્થાપના છે. પણ હજુ પણ આગળ પણ કહીને જે હું કદી નહીં કહી શકું, પછી લખીશ તો કરો શેઠ સાહેબ, હું લખીશ. એ ગમે ત્યારે લખાશ ખબર નહીં, ઘણા બધા પ્રોજેક્ટ છે, કેટલો સમય મળશે મને ખબર નથી, પણ લખીશ તો ખરો. પણ એ જે મારે કહેવાનું છે, આનંદ શંકરની આ વ્યાખ્યા વિશે આપણે બધા બહુ જ ઓવારી ગયા છીએ. એમના પર સરસ છે વ્યાખ્યા, ભવભૂતિ મારો પ્રિય કવિ છે, એના સંદર્ભમાં જ હેમંતે મારો ઉલ્લેખ કર્યો. તો તમે જોશો કે ભવભૂતિએ જે આ આપ્યું, વિંદેમાં દેવતામ વાચમ અમૃતામ આત્મનઃ કલામ, એમાં ભવભૂતિ એક બીજું અભિપ્રેત છે જે આનંદ શંકર ચૂકી ગયા છે. જે આ હું કદી નહીં કહી શકું એટલે અત્યારે કહી દઉં છું કે આત્માની કળા અમૃત, એવી આત્માની દૈવી વાકને અમે પ્રાપ્ત કરી, એટલે સાહિત્યની જે આનંદ શંકરની વ્યાખ્યા છે આત્માની સાથેની છે, કે આત્મા જેમ ચૈતન્ય રૂપ છે, આત્મા જેમ સર્વવ્યાપનશીલ છે, પોતે આનંદ શંકર આ બધા ગુણો ગણાવે છે. આત્મા જેમ અનેકમાં એક છે, આત્મા એટલે બ્રહ્મ, બ્રહ્મ આત્મા બંને ઇન્ટરચેન્જેબલ વર્ડ્સ આનંદ શંકર પણ વાપરે છે, ઉપનિષદોમાં પણ વપરાય છે. એટલે આત્મા જેમ ચૈતન્ય રૂપ છે, આત્મા જેમ સર્વત્ર, બ્રહ્મ જેમ સર્વત્ર વ્યાપનશીલ છે, એમ સર્વત્ર વ્યાપનશીલ છે, અને બ્રહ્મ જેમ એક છે, છેવટે તો એક જ છે, એમ આ પણ અનેકમાં એક છે, એવું આનંદ શંકર કહે છે. ત્યાં સુધી બરાબર વાત છે. પછી ભવભૂતિ જે આત્મનઃ કલામ જે શબ્દ છે, એમાં મિત્રો કલાનો, હવે આઈ વિશ કે આ બંને મિત્રો આનું પણ કંઈક પ્રતિભાવ આપે અથવા તો હું લખું ત્યારે આપે. આત્મનઃ કલામમાં કલાનો એક બીજો અર્થ છે સંસ્કૃતમાં, જે ભવભૂતિને બિલકુલ અભિપ્રેત છે, જે ગુજરાતી સાહિત્યમાં આપણને લક્ષમાં આવ્યો નથી. ગુજરાતી સાહિત્યમાં આનંદ શંકરની આ વ્યાખ્યા વિશે ચર્ચા કરતા કરતા ભવભૂતિનો મૂળ શું અભિપ્રેત છે આપણને ધ્યાનમાં આવ્યું નથી, અને એટલા માટે આપણે આ થોડુંક ચૂકી ગયા છીએ. આનંદ શંકર પોતે ચૂકી ગયા હોય તો આપણી તો વાત જ એ છે કે કલા એટલે એક અંશ. કલાનો સંસ્કૃતમાં બીજો એક અર્થ થાય છે અંશ, અને અંશ રૂપે એટલે જીવન છે જે સાહિત્ય જે છે, એ સાહિત્ય ગમે એટલું સમૃદ્ધ હોય, ગમે એટલું ઊંડું હોય, ગમે એટલું હોય, તો પણ એ જીવનનો એક અંશ છે, આત્માનો એક અંશ છે, એવું ભવભૂતિનું કહેવું છે. એ વાત જીવનવાદી આનંદ શંકર જીવનવાદી સાહિત્યકાર છે એમાં કોઈ શંકા નથી. એમના ઠેક ઠેક જે તે લખાણો હોય એમાં પણ એટલા માટે એમને નર્મદનું કે શૃંગાર વિશેનું લખાણ છે ગમતું નથી. અચ્છા, એટલા માટે જો ફરી એકવાર, કેટલા બધા આનંદ શંકર મૌલિક છે સંસ્કૃત સાહિત્યની પરંપરામાં, ઘણું ન કહેવું એ કહ્યું છે એમણે. એમણે આમ કહ્યું અમૃત શતક, અમૃત શતકનો એક શ્લોક છે સંસ્કૃતમાં, આનંદવર્ધને કહ્યું કે એક શ્લોક પ્રબંધ સતાયતે, એવો આનંદવર્ધને કહ્યું કે એક શ્લોક 100 પ્રબંધો જેવો છે. આનંદ શંકર એની સાથે સંમત થતા નથી. આનંદ શંકર કહે છે કે આવું તો કઈ ખોટું હોય, એક શ્લોક ને તમે 100 પ્રબંધો સાથે સરખાઈ શકો એની સાથે આનંદ શંકર સંમત ન થતા. સંસ્કૃત સાહિત્યની કાવ્ય વિચનામાં બધા આનંદ શંકરના આ પંક્તિને,
આ અભિપ્રાયને ટાંકે છે. એટલે તમે જોશો કે આનંદ શંકર એ જે જીવનવાદી તો છે જ સાહિત્યકાર, આનંદ શંકર જીવનવાદી સાહિત્યકાર છે, બહુબુદ્ધને જે અભિપ્રેત છે કે સાહિત્ય ગમે એટલું હોય પણ સાહિત્ય છતાં પણ જીવનનું એક અંશ જ છે, આત્માનું બ્રહ્મનું એક અંશ જ છે, કલા છે, કલા એટલે કૌશ. અને બહુબુદ્ધિના પોતાની જે કૃતિઓ છે એનું પણ જો તમે અધ્યયન કરો, ખાસ કરીને ઉત્તરામચરિતનું, તો ઉત્તરામચરિતમાં બિલકુલ સ્પષ્ટપણે, જરા વધારે એનું અધ્યયન કરવું પડે આપણે, તો સ્પષ્ટપણે બહુબુદ્ધિ પોતાના અભિપ્રાયને કલાત્મક આકૃતિ એમણે ઉત્તરામચરિતમાં આપી છે. એટલે આ એક મારી મુખ્ય વાત એ છે જે ફરી ક્યારે કહી શકું ખબર નહીં, એટલા માટે મેં કહી કે જીવન સાહિત્ય જીવનનો એક અંશ છે, એ બહુબુદ્ધિને કેવું અભિપ્રેત છે એ લઈ અને આનંદ શંકર ચાલ્યા, પણ આનંદ શંકર બહુબુદ્ધિને મૂળ જે અભિપ્રેત છે ચૂકી ગયા છે. આ એક વાત સાહિત્યના સંદર્ભમાં સાહિત્યની જે વ્યાખ્યા એમણે કરી બહુ સરસ વ્યાખ્યા છે એમાં ચૂકી ગયા. અચ્છા, બીજી વાત, મનીષભાઈનો ખાસ હું આભારી છું કે જાગૃત ચિંતક, જાગૃત ચિંતક હું વિચાર કરું છું કે જાગૃત ચિંતક શું છે, પણ પછી મને લાગ્યું કે ખરેખર બહુ સરસ આ શીર્ષક છે, ટાઇટલ છે. કારણ કે જુઓ કે આનંદ શંકર જે શંકરાચાર્યના કેવલાદ્વૈત તત્વચિંતનના મોટા પ્રશંસક અને સમર્થક છે આનંદ શંકર, એમણે બરાબર શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતને પચાવ્યું છે. શંકરાચાર્ય એક જગ્યાએ એવું કહ્યું છે, હવે મારે એનો શરૂ થાય છે વિષય, શંકરાચાર્ય એવું કહ્યું છે કે ભાઈ જે તે વિષય હોય એ વિષયમાં જે કરતા હોય, લેખક હોય, એનો મીમાંસક હોય, એ વિષયથી હંમેશા મોટો હોય છે. એટલે કે પાણીનું વ્યાકરણ હોય તો વ્યાકરણ છે તો જે જાણવાનો છે એનો એક ભાગ છે, તો પાણીની પોતે એ વ્યાકરણથી વધારે મોટા જાણકાર છે. એ જે શંકરાચાર્ય પોતાના શાસ્ત્ર યોનિત્વાત નામના બ્રહ્મસૂત્ર પરના ભાષ્યમાં કહ્યું એ વાત આપણે આનંદ શંકરને પણ લાગુ પાડી શકીએ એમ છીએ. આનંદ શંકરનું જે હિન્દીની પરિભાષા પ્રમાણે, હું ખરેખર ઘણી વાર સમજી નથી શકતો કે એનો શું અર્થ થાય, મારી પોતાની નબળી છે, કે કૃતિત્વ હિન્દીમાં આવો પ્રયોગ થાય કૃતિત્વ, તો આનંદ શંકરનું જે કૃતિત્વ છે, આનંદ શંકરનું કૃતિત્વ એટલે આનંદ શંકરનું આ બધી રચનાઓ, આપણો ધર્મ, ધર્મ વિચાર એક બે વગેરે વગેરે, એના કરતાં આનંદ શંકર મોટા છે, એમની કૃતિ કરતા આનંદ શંકર મહાન છે. હવે આવું જ્યારે આપણે કહીએ, આ તો મેં શંકરાચાર્યનું સમર્થન લીધું, પણ આવું તમે ગમે એના વિશે કહી શકો કે પોતાની કૃતિ કરતા સર્જક મહાન છે એવું શંકરાચાર્ય કહ્યું, એ આનંદ શંકરને પણ આપણે લાગુ પાડી શકીએ. અને એ એ સંદર્ભમાં આપણે જાગૃત ચિંતકને પણ આપણે લઈ શકીએ. ઘણી વાર એવું છે કે કૃતિમાં જે હોય લેખક, એ લેખક હોય એના કરતાં વધારે દેખાતો હોય, ના હોય એના કરતાં વધારે દેખાતો હોય, આવા એના અનેક વ્યાવર્તનો આવી શકે, આમાં તો આના અનેક વ્યાવર્તન આવી શકે. એટલે આનંદ શંકર પોતાની કૃતિઓમાં, એટલે પોતાના જમાનામાં કૃતિઓમાં જે રીતે પ્રસ્તુત થયા છે એના કરતાં વધારે મહાન હતા. અને કેટલીક એમની વિચારણા જાગૃત, એટલે કે સમકાલીન જે એમની વિચારણા હતી તે સમયની સમકાલિકતા આનંદ શંકરમાં જે છે, દાખલા તરીકે નાના દાખલા આપીને વાત પૂરી કરું કે દાખલા તરીકે હરિજન, ગાંધીજી એમને કહેલું, ગાંધીજીને શું જોયું હતું કે ભાઈ અભડછેટ છે સ્પૃશ્ય સ્પૃશ્ય હિન્દુ સમાજમાં, તો એનું શાસ્ત્રનું કઈ રીતે સમર્થન હોઈ શકે, તો તમે શાસ્ત્રથી મને શોધી આપો એમ ગાંધીજીએ આનંદ શંકરને કહ્યું કે હરિજન વિશે, આભડછેટ વિશે શાસ્ત્રનું કોઈ સમર્થન હોય ખરું તો તમે એના વિશે કહો. એટલે આનંદ શંકરે, આપણે જાણીએ છીએ કે સંસ્કૃતનો એક લાંબો ઉલ્લેખ લખ્યો,
સ્પૃશ્યાસ્પૃશ્યત્વ મીમાંસા એવો એક લેખ લખ્યો, સાથે એનો ગુજરાતીઓ પણ લેખ લખ્યો. હવે તમે જોશો કે એ વાત પછી એમણે એમ પણ ઉલ્લેખ કર્યો છે કે મંદિરમાં પ્રવેશ જે આજે પણ એટલી જ સઘનતાથી ચાલી રહ્યો છે પ્રશ્ન, આનંદ શંકરે જે તે વખતે આ પ્રશ્ન ચર્ચ્યો છે એ પ્રશ્ન પાછો આજે પણ અત્યારે પણ પ્રસ્તુત છે. તો હરિજન એટલે કે આપણા જે હિન્દુ સમાજમાં છે, હિન્દુ સમાજમાં અભછેદ છે કે કેમ, કઈ રીતે હોઈ શકે? તો આનંદ શંકર બહુ સરસ રીતે આખું બધું ઊંડાણમાં ગયા છે અને એમણે એમ કહ્યું છે કે ભાઈ ઇતિહાસના દીપ સિવાય કેવળ શાસ્ત્રની ચર્ચા કરવાથી અને કેવળ શાસ્ત્ર વાંચવાથી આપણને માર્ગ મળવાનો નથી. આ બહુ એમનું મહત્વનું વિધાન છે. ઇતિહાસનો દીપ એટલે કે જે તે સમયે હિન્દુ સમાજમાં જે પ્રકારના વલણો પ્રચલિત હતા એમાં આપણે ઇતિહાસને ધ્યાનમાં રાખવું પડશે અને અનેક પ્રકારના પરિબળો કામ કરતા હોય છે, એ પરિબળોને ધ્યાનમાં રાખીને પછી તમારે આ વાત રજૂ કરવી પડશે. એટલે એમણે બધી ઉડાનથી ચર્ચા કરી છે હરિજનના પ્રશ્ન વિશે, પણ એમણે એમ પણ કહ્યું છે તે વખતે જુઓ, એમણે ગીતામાંથી શ્લોક ટાંક્યો, વિદ્યાવિને સંપન્ન બ્રાહ્મણે ગવિહસ્તી સુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. હવે તમે જોશો કે સુનિચૈવ સ્વપાકે ચ, કૂતરો અને સ્વપાક એટલે ચંડાલ, તો ચંડાલ અને કૂતરા અને આગળ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ, વિદ્યા વિનય જે સંપન્ન બ્રાહ્મણ, ગવિ હાથી કૂતરો અને ચંડાલ સ્વપાકે, કૂતરાનું માંસ રાધીને જે ખાય છે તે તો ચાંડાલ, એ બધા પ્રત્યે પંડિતો સમદર્શિ રાખનારા છે, સમાન દ્રષ્ટિ રાખનારા છે. આવું જે સંસ્કૃતિમાં જે સમાજમાં આવું કહેવાયું હોય એ સમાજમાં અસ્પૃશ્યતા કેવી રીતે હોઈ શકે? અચ્છા, રુદ્ર અષ્ટાધ્યાય છે હેમંત જાણતા છે, તો રુદ્ર અષ્ટાધ્યાય છે એમાં પણ કહે કે સ્વભ્ય નમઃ સ્વપચેભ્ય નમઃ, કૂતરાનો નમસ્કાર હજો, કૂતરાનું રાધીના ખાનાને ખાનાને પણ નમસ્કાર હજો, એવું જો રુદ્રીના અષ્ટાધ્યાયમાં કહેવામાં આવ્યું હોય અને જે ભગવાન રુદ્રનું સ્વરૂપ તરીકે જો બધા આનંદ શંકર પોતે ચર્ચા કરી રહ્યા છે, હું મારું નથી કહેતો, આનંદ શંકર કહી રહ્યા છે કે જો રુદ્રના સ્વરૂપ તરીકે ચંડાલને પણ જો નમસ્કાર કરવામાં આવતા હોય રુદ્રના અષ્ટાધ્યાયમાં, તો તેમાં આ અભછેદ એવા હિન્દુ સમાજમાં અભછેદ કેવી રીતે હોઈ શકે? આ એક વાત એમણે કરી અને એમ કરી અને ગાંધીજીને સમર્થન આપ્યું. એટલે ગાંધીજી આવી રીતે એમની પાસે શેઠ સાહેબે કહ્યું તે પ્રમાણે આવી રીતે વારંવાર એમના પાસે માર્ગદર્શન મેળવતા, શરૂઆતમાં ગાંધીજી પર આનંદ શંકરની અસર હતી અને પછીથી ગાંધીજીની આનંદ શંકર પર અસર હતી, કારણ કે ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું હતું અને જેમ જેમ એમનું વ્યક્તિત્વ વિકસતું ગયું તે પ્રમાણે આ વસ્તુ બની. અચ્છા, તો એ હરિજનની વાત જે તે વખતે કરેલી એ જ વાત આજે પણ મને લાગે છે કે એટલી જ પ્રસ્તુત છે. દેવ મંદિરોમાં પ્રવેશની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે એ વાત છે. પછી બીજું જે એમની જે વાત છે આનંદ શંકરની, મને જે મહત્વ જે મૌલિક જે તત્વચિંતન છે, એટલે સંસ્કૃતમાં મૌલિક થવું બહુ અઘરું હોય છે મિત્રો. સંસ્કૃતમાં બીજા વિષયોમાં બીજા સાહિત્ય ક્ષેત્રમાં મૌલિક થવું સહેલું હશે, પણ સંસ્કૃતમાં મૌલિક થવું અઘરું છે, ડિફિકલ્ટ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બી ઓરિજિનલ. તો તમે જોશો કે યુધિષ્ઠિરનો જે પ્રસંગ છે અને એની જે આનંદ શંકરે ચર્ચા કરી છે, અદભુત ચર્ચા કરી છે, એ ચર્ચામાં જે એમની મૌલિકતા દેખાય છે, યુધિષ્ઠિરનું અસત્ય કથન, મૂળ તો એમને નરસિંહરાવ સાથે વિવાદ થયેલો, પછી નરસિંહરાવ કીર્તન કરવા જતા હતા, કેટલું સરસ, નરસિંહરાવ કીર્તન કરતા અને કીર્તનમાં આવા પ્રસંગો આવે, એમાં નરસિંહરાવના કીર્તનમાં યુધિષ્ઠિરના અસત્ય કથનનો ઉલ્લેખ થયો અને એના વિશે પછી વસંતમાં ચર્ચા ચાલી અને એમાં એમણે આ લાંબો લેખ કર્યો. નરસિંહરાવને એમની સાથે મતભેદ થયેલા, એટલે નરસિંહરાવ કે આ રીતે અસત્ય કથન યુધિષ્ઠિર કરે અને કૃષ્ણ ભગવાને આ રીતે કહ્યું કે તમે જો આ દ્રોણ છે એ દ્રોણ કોઈ પણ રીતે જો શસ્ત્ર હેઠા નહીં મૂકે તો તમારો પાંડવોનો જય થવો અઘરો છે, મુશ્કેલ છે, કોઈ પણ એવી યુક્તિ કરો કે જેથી એ દ્રોણ પોતાનો શસ્ત્ર હેઠા મૂકે અને યુક્તિના ભાવ રૂપે અશ્વત્થામાં હણાયો એવું તમે બોલો. બરાબર,
એટલે એવું બોલો તો ભીમસેન તરતૈયા થઈ ગયો અશ્વત્થામાં અણાવ એવું કહેવા માટે યુધિષ્ઠિરને માંડમાં સમજાવવા પડ્યા. ત્યારે યુધિષ્ઠિર પણ બોલ્યા કે અશ્વત્થામાં હણાયો, પછી ધીરે ધીરે બોલ્યા કે કુંજર એમ ધીરે ધીરે બોલ્યા. બરાબર. અચ્છા, તો તમે જોશો કે આ યુધિષ્ઠિરનું અસત્ય કથન છે. તો આ યુધિષ્ઠિરનું અસત્ય કથન છે તો એના વિશેની જે આનંદ શંકરની ચર્ચા છે બહુ સુંદર ચર્ચા છે. સંસ્કૃતમાં જો આનંદ શંકર ના વાંચ્યા હોય તો આવું અર્થઘટન થઈ શકે એ સંસ્કૃત પરંપરામાં જે ઉછરેલા હોય, તૈયાર થયેલા હોય એમને પણ ખ્યાલ ના આવે એવું સરસ આનંદ શંકરનું મૌલિક અર્થઘટન છે. એટલે શું કે છે, ઝડપથી ઉજવું કારણ કે સમય બહુ ખેંચ છે, કે ઝડપથી જોઉં કે જો એમણે શું કહ્યું કે ભાઈ યુધિષ્ઠિરને અહીંયા અસત્ય બોલવું પડ્યું. એટલે એક તો એક બાજુ પોતાનું સત્ય વચન છે, યુધિષ્ઠિર કદી આ રીતે અસત્ય બોલતા નથી. બીજી બાજુ પોતાના આશ્રય રહેલા, પોતાના પર ભરોસો રાખીને આવેલા, પોતાના પક્ષે લડી રહેલા અનેક સ્વજનો મિત્રો વગેરેના પ્રાણનો પણ સવાલ હતો. એટલા માટે આ બંને સદ અને અસદની પસંદગી ન હતી. સદ અને સદ બંને સારું છે, બંને પક્ષે ખેંચાણ છે અને એમાં એમના પસંદગી કરવાની હતી. એટલે એમણે પછી આ રીતે પસંદગી કરી. અને બીજું શું છે કે એમાં પાછી થોડી લાગણી ભરેલી હોય. કેવળ સત્ય વચન બોલવું એ બુદ્ધિનો વિષય છે, અને જ્યારે પોતાના સગા વાલા સંબંધીઓ મિત્રો એ બધાનો જીવ બચાવવો એમાં પ્રેમ અને લાગણી ભરી જતી હોય છે. એટલે એક બાજુ બુદ્ધિ છે, બીજી બાજુ પ્રેમ અને પ્રેમની અને એની લાગણી છે. એટલે પ્રેમની અને આવી લાગણી તરફ મન ખેંચાતું હોય છે. અને એટલા માટે યુધિષ્ઠિરા રીતે બોલ્યા કુંજરો અથવા હાથી હણાયો. પછી ત્રીજી વાત કરીએ અમે, એમણે એમ કહ્યું કે સાથે સાથે જ્યારે મનુષ્ય સમક્ષ આવા આવી પસંદગી આવતી હોય છે, આવી આવો વિકલ્પો આવતા હોય છે, ત્યારે સાથે થોડો સ્વાર્થ પણ કેવી રીતે ભળી જાય છે એ મહાભારત ક્યાં વ્યાસને બતાવવું છે. જો તમે પૂરેપૂરું જો આ સમજો નહીં આ પ્રસંગ, તો મહાભારત કાળને પણ અન્યાય થાય. કઈ રીતે અન્યાય થાય કે ભાઈ એમણે મહાભારત કાળ એ પણ બતાવવું છે કે જો અહીંયા સ્વાર્થ શું છે કે કૃષ્ણે કહ્યું છે કે સાથે આ સિવાય તમારો જય થશે નહીં. જો દ્રોણ પોતાના શસ્ત્ર હેઠા નહીં મૂકે તો તમારો જય થવાનો નથી અને પાંડવોનો નાશ થવાનો છે. એટલે થોડી પોતાના જયનો સ્વાર્થ, પોતાના વિજયનો સ્વાર્થ પણ એમાં ભરેલો છે. પોતે વિજય અંદર તો પોતાના મનમાં ઈચ્છે છે કે મારા પક્ષનો વિજય થાય, મારો વિજય થાય, એટલે સ્વાર્થ પણ ભરેલો છે અને એટલા માટે એ આ પણ સાથે ભળે છે. અચ્છા, ત્યાર પછી કેવળ યુધિષ્ઠિર એટલું નથી બતાવ્યું, અને મહાભારતકારે એટલું નથી બતાવ્યું કે યુધિષ્ઠિર આવું અસત્ય બોલ્યા અને અસત્યની એમને તરફેણ કરી, અસત્ય કથન કરી, એટલું બતાવીને જો લેખક એટલે કે કવિ અટકી ગયા હોત તો આપણે એમ કહી શકીએ કે કવિએ અહીંયા અસત્યનો પક્ષ લીધો છે, કવિએ અહીંયા અસત્યની તરફેણ કરી છે, એવું આપણે કહી શકીએ. પણ એવું એમણે મહાભારતકારે એવું કર્યું નથી. એટલે મહાભારતકારે એવું કર્યું બતાવ્યું તરત, એ આપણે બધા જાણીએ છીએ. એટલે આપણે સ્ટોરીમાં વિગતો જતો નથી, સમય પણ નથી. એટલે કે તરત એમનો જે ચાર અંગુનો જે ઊંચો રથ ચાલતો હતો એ નીચે જમીનને સ્પર્શીને ચાલતો થઈ ગયો. એટલું જ નહીં પણ આગળ ઉપર પણ જ્યારે સ્વર્ગારોહણ પર્વ આવે છે ત્યારે, જ્યારે સ્વર્ગમાં સદૈવ યુધિષ્ઠિર ગયા છે ત્યારે પણ એમને એક વાર નરકને જોવાનું આવે છે, નરક જોવું પડે છે. તો યુધિષ્ઠિર પૂછે છે કે કેમ મારા નરક જોવું પડે છે, કારણ કે તમે તે વખતે ત્યાં ખોટું બોલેલા, તે અશ્વત્થામાં હણાયો અને કુંજર એમ તમે ધીરેથી બોલ્યા, એટલે જે અસત્ય કથન કરેલું એનું પરિણામ હજુ પણ આવે છે. એમ કરીને મહાભારતકાર વ્યાસ, જો વ્યાસની પ્રતિભા કેવી જબરજસ્ત છે કે આપણે આ બધું ક્યાંય પરંપરામાં કોઈએ બતાવ્યું નથી. મારો મિત્રો તમને કહેવાનું એ છે કે આ આનંદ શંકર બતાવી રહ્યા છે આ બધી વાતો. નરસિંહરાવ સાથે વિવાદ થયો એમાં આનંદ શંકર આ બધા અર્થો એમાંથી, આવા બધા અર્થઘટનો અંદરથી કાઢી રહ્યા છે અને કહે છે કે મહાભારતકારે ખાલી અસત્ય કથન કરીને પણ આગળ જતા એટલું જ નહીં, પણ પાછા આનંદ શંકર એવું પણ કહે છે કે જુઓ અહીંયા તો એમના યુધિષ્ઠિરનું જે સત્યવાદિત્વ જે સ્વરૂપ છે એને તો કેટલી મોટી સજા થઈ છે. આનંદ શંકર કહે છે, આનંદ શંકર એવું કહે છે કે યુધિષ્ઠિરને
તો કેટલી મોટી સજા થઈ જાય. પાછા કર્ણ સાથે પણ આનંદ શંકર સરખાવે છે, બહુ વિગત લાંબો લેખ છે, કર્ણ સાથે સરખાવે છે કે કર્ણ પણ જૂઠું બોલેલો અને અસ્ત્ર વિદ્યા પરશુરામ પાસેથી ગ્રહણ કરેલી, પણ પછી પરશુરામે એને શાપ આપ્યો કે તું તારી અસ્ત્ર વિદ્યા ખરા સમય એટલે યુદ્ધમાં રણાંગણમાં ભૂલી જઈશ, અને ભૂલી ગયો, નાશ થયો ને ત્યાં વાત પતી ગઈ. ત્યાં એને જે જૂઠું બોલ્યો એનું ફળ મળી ગયું, સજા થઈ ગઈ ને તેને ત્યાં વાત પતી ગઈ. એટલે કર્ણને પોતે જે જૂઠું બોલ્યો એની સજા કઈ ખડવી થઈ. જ્યારે અહીંયા યુધિષ્ઠિર તો પોતાનું આખું સ્વરૂપ ભૂલી જઈને, ધર્મરાજ છે ને એ તો ધર્મરાજનો અવતાર છે, તો પોતાનું આખું સ્વરૂપ ભૂલી જઈ, સત્યવાદિત્વ એ સત્યવાદિત્વનું સ્વરૂપ ભૂલી જઈને અસત્ય બોલ્યા છે, એટલા માટે એમનું આખા સ્વરૂપનું વિસ્મરણ થયું, એમના સ્વરૂપનો નાશ થયો, અને એમના આપણે બબ્બે વખત આવી રીતે એમને આવું સહન કરવું પડ્યું. વત્તા પાછા આનંદ શંકર એવો પણ અર્થ કાઢે છે કે જે લોકો રાજ્ય કરનારા હોય, જે રાજાઓ હોય, એમને આવો નરકનું દર્શન કરવાનું તો આવે જ. કેવો સરસ અર્થ કાઢે છે, તમે જુઓ આનંદ શંકર કેટલો મૌલિક અર્થો કાઢે છે. અને સૌથી વધારે, સૌથી સારો, સૌથી ઉત્તમ અર્થ એ જે હવે કાઢે છે એ છે મિત્રો આવું, એ જે અર્થ છે એ શું છે કે ભાઈ જો અશ્વત્થામાં હણાયો એવું કૃષ્ણ ભગવાને સલાહ આપી કે તમે આવું બોલો, તો દ્રોણને પોતાનો પુત્ર બહુ વાલો છે એટલે હથિયાર હેઠળ મૂકી દેશે. ભીમ તરત તૈયાર થઈ ગયો, અર્જુન તૈયાર નથી થતો, યુધિષ્ઠિર મને કમને પણ તૈયાર થઈ ગયા. તો આનંદ શંકરનું બીજી તારવણી શું છે, આનંદ શંકર હવે એવું કહે છે કે અર્જુન શા માટે તૈયાર ન થયો, કારણ કે આ ભીમ તો પોતે એવા પ્રકારની પ્રકૃતિનો હતો એટલે એ તો તૈયાર થઈ જાય, એ સમજી શકાય એવું છે. યુધિષ્ઠિરને શું છે કે પોતાનું જે ધાર્મિક ધર્મ ભાવના વિશે પોતાનો જે ગર્વ હતો, અહંકાર એક પ્રકારનો, એટલે પોતાની ધર્મ ભાવના પર હંમેશા મદાર રાખીને ચાલનારા હતા. એટલે એમને પાસે કૃષ્ણ નથી, અર્જુન પાસે કૃષ્ણ છે. અર્જુનનો કૃષ્ણ સાથે સખા ભાવ છે, મિત્ર ભાવ છે, ભક્તિ છે. એમ કરીને આનંદ શંકર ભક્તિ સુધી એને લઈ આવે છે કે અર્જુન પોતે ભક્તિ ધરાવનારો છે કૃષ્ણ પ્રત્યે, માટે અર્જુન આવું કરવા કરી તૈયાર થાય નહીં ને તૈયાર થતો નથી, એને કરવું પડ્યું નથી. આવું જે યુધિષ્ઠિરનું અસત્ય કથન, એમાંથી જે આનંદ શંકરે 4, 5, 6, 7 એવા જે અર્થઘટનો કાઢ્યા છે, મિત્રો હું સંસ્કૃત સાહિત્યનો એક અદનો અભ્યાસી છું, પણ અમારા સંસ્કૃત સાહિત્યની પરંપરામાં પણ આવું અર્થઘટન કોઈએ સંસ્કૃત સાહિત્યની પરંપરામાં આપ્યું નથી. આનંદ શંકરની એમાં વિશેષતા છે. ભલે મેં આગળ કહ્યું હોય, એમાં મારો અભિનય કદાચ કોઈ દેખાય તો પણ, ભલે મેં આગળ કહ્યું કે આનંદ શંકર આ ચૂકી ગયા, પણ આનંદ શંકર સાથે સાથે આનંદ શંકર એટલે આમાં એવું છે કે તમે દાખલા તરીકે કવિતાની વ્યાખ્યા હોય, આટલું તમારે દાખલ કરવું હોય તો દાખલ કરી શકો, તમારે આ વસ્તુ ન લઈએ તો ન લઈ શકો, એવી તમારી કવિતાની વિભાવના હોઈ શકે, પણ ભૌભૂતિને લઈને તમે ચાલો છો, માટે હું તો કહું છું એમ. મારું કહેવાનો ભાવ તે છે, મારે કહેવાનું એટલે. અચ્છા, ઓકે, આ એક વાત થઈ. અને એક છેલ્લી વાત મિત્રો કરીને હું મારું વક્તવ્ય પૂરું કરું, સમય થઈ ગયો છે. એ જે સમય છે તે જ જે સમય હતો મિત્રો, હવે તે જમાનામાં જે છે, મને શેખ સાહેબ ખરેખર હજુ સમજ, મારું કદાચ હજુ અભ્યાસ પૂરતો છે, એની અપૂર્ણ છે. જે પંડિત યુગ હતો એ પંડિત યુગમાં બધા વેદાંતના બહુ વિરોધી હતા. એટલે પંડિત યુગમાં જે દાખલા તરીકે નરસિંહરાવ દિવેટિયા એ વિરોધી છે, રમણભાઈ નીલકંઠ વિરોધી છે, પછી હજુ એક રહી જાય છે એ પણ વિરોધી છે, આવા આ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત આ ત્રણેય વેદાંતના વિરોધી છે. અને વેદાંત કાંત તો એટલું સુધી કહે છે કે વેદાંતના ડોક્ટ્રિન જે છે, સિદ્ધાંતો છે, ખોટા છે, એટલું જ નહીં, દે આર રોંગ, નોટ ઓનલી રોંગ બટ દે આર પર્નિશિયસ. અંગ્રેજી બધાનું બહુ સારું, સંસ્કૃત બધાનું સારું, પંડિત યુગ શું હોય, લોકો અંગ્રેજી લખે છે, શું સંસ્કૃત લખે, પર્નિશિયસ એ શબ્દ વાપરે છે કાંત, કે વેદાંતના સિદ્ધાંતો પર્નિશિયસ છે, એટલે કે ઉચ્છેદક છે, વિનાશક છે.
અને એ કહે છે કે ધ્યાન, મહીશંકર ભટ્ટ આગળ લખે છે કે વેદાંત જે છે, વેદાંતિઝમ, વેદાંતિઝમ એનિહિલેટ્સ, વેદાંતિઝમ એનિહિલેટ્સ મોરાલિટી. વેદાંત મોરાલિટીનો સત્યાનાશ કરે છે, આવું મહીશંકર રત્નજી ભટ્ટ કાંત કહે છે. અને એ પ્રમાણે આ લોકોમાં નસીરા દિવેટિયા અને રમણભાઈ નીલકંઠ, એ તો ઘણી વાર શું છે કે સામે પેલા આપણે મણિભાઈ મહીભાઈ દ્વિવેદીનો વિરોધ કરવાનો છે ને, એટલે પણ એ વિરોધ કરતા એવું બની શકે. પણ જે હોય, પણ આ જે આ ત્રણ જે મેં સાહિત્યકારોના નામ ટાંક્યા એ બધા, એટલે એમનો મુખ્ય પ્રશ્ન શું છે એ પણ મને આનંદ થાય છે કે એમને સાથે વેદાંતને નીતિ સાથે જોડી છે, કે નીતિમત્તાનો નાશ કરનારું વેદાંત શાસ્ત્ર છે. અને એવું પંડિત યુગમાં આ બધા મિત્રો પાસે આવા મોટા મોટા ધુરંધર સાહિત્યકારો છે, આવા મોટા પંડિતો છે, તો એમની પાસે, કારણ કે પરંપરામાં આવું કોઈએ કહ્યું નથી, સંસ્કૃત સાહિત્યની અને સંસ્કૃત વેદાંત શાસ્ત્રની પરંપરામાં પણ કોઈએ આવું કહ્યું નથી કે વેદાંત શાસ્ત્ર આનો. પણ કદાચ એવું બને કે સમાજમાં એવા પ્રકારના નમૂનાઓ હોય કે જે વેદાંતનું નામ દેતા હોય અને કહેતા હોય કે આપણે વેદાંતમાં છે એમ કહેતા હોય. કારણ કે આનંદ શંકર કોટ કહે છે કે નૈ સ્ત્રી ગુણને પછી વિચરતામ કો નિષેધ કો વિધિ કો નિષેધ, નૈ સ્ત્રી ગુણને પછી વિચરતામ કો નિષેધ કો વિધિ કો નિષેધ, આ એમણે કોટ કર્યું છે પૂર્વ પક્ષ તરીકે, કે જે જે જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે ત્રિગુણાત્મક અવસ્થામાંથી પર રહ્યો છે, સત્વ રજસ તમસથી જે પર બન્યો છે, એ પર બન્યો છે એના માટે વિધિ શું ને નિષેધ શું એમ, આવું આચાર્ય આનંદ શંકર વોટ કરે છે. એટલે કહે છે કે વેદાંતને નીતિમત્તા સાથે લેવા દેવા નથી, એનો આનંદ શંકરે સમર્થ બચાવ કર્યો છે, બહુ સરસ બચાવ કર્યો છે. એટલે એમ કહે છે કે ભાઈ જે નીતિ છે, બ્રહ્મ છે, પહેલાં તો એ કેવલાદ્વૈતની સ્થાપના કરે છે, કે કેવલાદ્વૈત એટલે તમારું જે નીતિમત્તાનું જે સર, કે જ્યારે માણસ ત્રિગુણાત્મક અવસ્થાથી પર થાય, જ્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય, ત્યારે એમણે બધા કોટ નથી કર્યા, પણ ઉપનિષદો મને એમાં આ બધા ઘણા કોટેશન્સ આવે છે, આનંદ શંકરે કોટ નથી કર્યા, પણ એ જે કહે છે કે ભાઈ જેને બ્રહ્મ જ્ઞાન થાય તો યત્ર માતા અમાતા ભવતી, પિતા અપિતા ભવતી, યત્ર ભૃણ હા અભૃણ હા ભવતી. તમે જ્યારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરો છો, બ્રહ્મજ્ઞ થઈ જાઓ છો, ત્યારે એવી અવસ્થા છે, એવી સ્થિતિ છે, એવી જગ્યા છે કે જ્યાં માતા અમાતા ભવતી, જ્યાં માતા અમાતા થઈ જાય છે, પિતા અપિતા થઈ જાય છે, ભૃણ હા જે ભૃણ હત્યા કરનારો છે તે અભૃણ હા થઈ જાય છે, પૌલકસહ એટલે કે શુદ્ર ચાંડાલ જે પૌલકસહ છે અપૌલકસહ થઈ જાય છે. અને તમે જુઓ કે આ ઉપનિષદ કહે છે, ઉપનિષદ શું કહે છે, વેદાહ અવેદાહ ભવંતી, જ્યાં વેદો અવેદો થાય છે. શું આ ઉપનિષદ શું કહે છે તમે, વેદો વેદ, એ આ તો ઉપનિષદ હું ટાંકી રહ્યો છું તમને, વેદાયક ઉપનિષદમાં નહીં ટાંકી રહ્યો છું, એ ઉપનિષદનો ઋષિ આવું કહી રહ્યો છે કે જ્યાં વેદાહ અવેદાહ ભવંતી, એટલે જે નીતિમત્તા જે છે, નીતિમત્તાના જે સમસામયિક ધોરણો છે એની પણ પર એવી એક અવસ્થા હોય છે કે જ્યાં આ બધા, એક માની લો કે આપણે ખાલી સમજવા માટે કે ભૃણ હા અભૃણ હા, તો એને જે બ્રહ્મ જ્ઞાની થયો એને ભૃણ હા શા માટે થવું પડે, એ ભૃણ હા શા માટે થાય, એની એવી અવસ્થા આવે જ નહીં. એટલે આ જે જવાબો છે હું પછીના સાહિત્યમાંથી તમને આપી રહ્યો છું, ત્યાં આનંદ શંકરે આપ્યા છે, એમાં એકતા અદ્વૈતનું તત્વ કેવલાદ્વૈતના આધારે એમણે આપ્યા છે જવાબો, અને બહુ સમર્થ ઉત્તર આપ્યા છે, પણ મારા મનમાં આ છે, એટલે કે વેદાંત અને નીતિશાસ્ત્ર કે અદ્વૈત જ હોય, બ્રહ્મ કે આત્મા અને બ્રહ્મ એક હોય, તો પછી તમે એવી અવસ્થામાં જાઓ કે ભાઈ અત્યાર સુધી તમે કર્મકાંડ કરતા હતા, આ બધા આનંદ શંકરને સમજૂતી છે, અત્યાર સુધી તમે કર્મકાંડ કરતા હતા, હવે કર્મકાંડ કરવાનો કોઈ
અવકાશ નથી, હવે તમે એ બધામાંથી પાર પાર થઈ ગયા છો, હવે એની પાર આવી ગયા છો, આવી રીતે એમને સમજૂતી આપી છે. પણ એનાથી પણ એક મોટી અવસ્થા જે મેં તમને એમને કહી તે પ્રમાણે કે વેદાહ અવેદાહ ભવંતિ, જ્યાં વેદ પણ અવેદ થઈ જાય છે, એવી પણ એક અવસ્થા છે જે ઉપનિષદોમાં તો વારંવાર કહેવામાં આવ્યું છે અને બહુ ભવ્ય રીતે ઇન ધ વેરી સબ્લાઇમ વર્ડ્સ, બહુ ઉદાત્ત શબ્દોમાં આ કહેવામાં આવ્યું છે એ પણ છે. એટલે મિત્રો, આ જે કેટલાક મુદ્દા તે જમાનામાં જે ખૂબ ચાલતા વેદાંત અને નીતિમત્તા હરિજનનો અને બીજા પણ ઘણા છે, અને એમણે બહુ મૌલિક અર્થઘટનો આપ્યા છે. એક બધા કહેવાનો વામન અવતારનો દાખલા તરીકે એમણે જે અર્થઘટન આપ્યું છે, આનંદ શંકરે ખૂબ સરસ જેવી યુધિષ્ઠિરના અસત્ય કથનનું અર્થઘટન કર્યું છે, એવી જ એમણે વામન અવતારનું અર્થઘટન કર્યું છે. બહુ સુંદર અર્થઘટન કર્યું છે અને એમણે પોતાની પરંપરાને બરાબર પચાવેલી. એમના વિશે કહેવાય છે, સાહેબે શેઠ સાહેબે શરૂઆતમાં વાત કરી પણ મને બીજા કોઈ જગ્યાએ મેં વાંચેલું મને સ્મરણ છે કે પીએમ મોદી એમના વિદ્યાર્થી હતા. પીએમ મોદી પણ આપણા ગુજરાતના એક મોટા અદ્વૈત વેદાંતી હતા, શુદ્ધાદ્વૈત વેદાંતી હતા. એટલે એ પોતે સ્મરણમાં લખે છે કે અમને ભણાવતા આનંદ શંકર ધ્રુવ સાહેબ, તો તમે જોશો કે સંસ્કૃતમાં એવું છે કે બ્રહ્મસૂત્ર છે, આદરાણે લખેલું બ્રહ્મસૂત્ર, ટોકા ટોકા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસ શાસ્ત્ર વગેરે જે મેં અમને ટાંક્યું તે, તો આ બ્રહ્મસૂત્ર છે, એના પર શંકર ભાષ્ય છે, એના પર શંકરાચાર્ય ભાષ્ય લખ્યું, એના પર પાછું બીજા ટીકાકાર ભામતી નામની ટીકા છે, ભામતી પર પાછી બીજી એક ટીકા છે, કલ્પતરુ ટીકા છે, કલ્પતરુ પર પાછી બીજી એક ટીકા છે, કલ્પતરુ પરિમળ, આ બધું કેટલી બધી મેં ટીકાઓ ગણાય, ભાષ્ય ભાષ્ય પરની ભામતી ટીકા, ટીકા પરની પાછી બીજી ટીકાઓ, આ બધી ટીકાઓ પીએમ મોદી સાહેબ લખે છે કે અમે ભણતા ત્યારે આનંદ શંકર ક્લાસમાં ચાલતા જાય અને આ બધી જે સૂત્ર હોય એ સૂત્ર જે રિલેવન્ટ પોર્શન હોય શાસ્ત્ર અમિત્વા ચાલતો હોય જે રિલેવન્ટ હોય બધું આ ટીકાઓમાંથી મળે એ કહેતા હતા. એવી અસાધારણ સ્મૃતિ એમને આવું મળે એવું મેં વાંચેલું છે પીએમ મોદી સાહેબનું. એટલે એવા પ્રકારના આ માણસ થઈ ગયા. અને ખરેખર એક આ જે 3 કલાકની કે 2 કલાકની સેશનમાં આનંદ શંકરને પામવા બહુ ઝઘડા છે, પણ હા પણ આપણે ચર્ચા પછી રાખીએ. કારણ કે મારે એક વસ્તુ હજુ પણ ફરી પાછું ક્યારે અહીંયા આવી શકીશ આ સાહિત્યના પરિસરમાં મને ખબર નથી, પણ હું તમને એક વસ્તુ એ કહું કે ભવિષ્યમાં જયારે ઇતિહાસ લખાશે કે પરિષદના કાર્યક્રમો સિવાયના કાર્યક્રમો પરિષદમાં યોજાતા હશે, પરિષદ સિવાયના કાર્યક્રમો, અને જે કાર્યક્રમો યોજાય જેમ કે મનીષજી અત્યારે યોજી રહ્યા છે અને મનીષજી મહારાજ જેવાને આમંત્રણ આપી રહ્યા છે, તો એમાં ક્યાંક આ એનો ઇતિહાસ લખાશે ત્યારે ફૂટનોટમાં ક્યાંક લખાશે કે ચંદ્રકાંત શેઠ સાથે વિજય પંડ્યા નામની કોઈક વ્યક્તિ પણ વ્યાખ્યાન આપનારી હતી, એવું લખાશે એવું. પણ એ છેલ્લી એક કોટેશન આપી સતીશભાઈ, આ હું કોટેશન આપીને પૂરું કરું. ત્યાં કોટેશન એવું છે, એમાં પણ ઘણી બધી ચર્ચા માગી લે છે, પણ કેટલાક મિત્રો બધા સાહિત્યના ધોરણધર અભ્યાસીઓ બેઠા છે એટલા માટે હું આપું છું. એક વિવેચકનું કોટેશન આપું છું અને કોટેશનથી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આનંદ શંકરના પુણ્યતિથિએ હું મારા પ્રણામ કરું છું. હી વોઝ એ ગ્રેટ ઇન્ડોલોજીસ્ટ ઓલ્સો, એ હજુ એમનું ઇન્ડોલોજીસ્ટ તરીકે મૂલ્યાંકન આપણે કરી જ નથી શક્યા, કારણ કે ઘણું બધું તો અંગ્રેજીમાં છે અને એટલું બધું છે કે હજુ કેટલું બતાવેલું હશે ત્યાં જે 1817 વર્ષ જ્યાં બનાસ યુનિવર્સિટીમાં રહ્યા અને તેના સામયિકો પણ એમને અવારનવાર અંગ્રેજીમાં લખ્યું છે, એનો તો હજુ આપણે ઇન્ડોલોજીસ્ટ તરીકે પાર પામી શક્યા નથી. વત્તા જે આપણા રામાનુજાચાર્ય જે છે એ રામાનુજાચાર્ય શ્રી ભાષ્યનું જે એ પોતે તો શાંકર મતમાં અનુયાયી હતા. મિત્રો તમે જુઓ, શાંકર મતમાં અનુયાયી હતા પણ જે રામાનુજાચાર્યના શ્રી ભાષ્યનું જે એમણે ટિપ્પણ સાથે અનુવાદ આપ્યો છે ગુજરાતીમાં, આવો હું નહીં કહેતો કે અંગ્રેજીમાં પણ ક્યાંય હોય. આર ડી કર્માકરને બધા ઘણા અંગ્રેજીમાં છે, પણ છતાં મને લાગે છે કે આનંદ શંકરનું જે ગુજરાતીમાં શ્રી ભાષ્યનું જે એમનું જે અનુવાદ અને ટિપ્પણ છે અદ્ભુત છે. એમણે જે રીતે પોતે છે પાછા શંકર મતના અનુયાયીમાં, અને છતાં જે ન્યાય એમણે રામાનુજાચાર્યના શ્રી ભાષ્યને આપ્યો છે એ એમની જે બુદ્ધિ પ્રતિભા મેધાજી હતી, એ મેધા એટલું એક ઇન્ડિયોલોજીસ્ટ હતા, ઇન્ડિયોલોજીસ્ટ પણ હતા, અને મારી આજે એમને અંજલિ આપું છું. પણ એક આ કોટેશન કહી અને હું પૂરું કરીશ, કોટેશન પછી કહી દઈશ કારણ કે પછી આપણને સમય નહીં મળે. આ એક વિવેચકનું કોટેશન છે આનંદ શંકર, હું વાંચું છું કોટેશન. આઈ કોટ
આનંદ શંકર મણિલાલની જેમ એમની કૃતિઓ કરતા મહાન છે, જે મેં શંકરાચાર્ય વિશે. આગળ ગુજરાતની સંસ્કાર સંપત્તિ ઓછી, એની અપેક્ષાઓ ઓછી, એની અનુભવ શક્તિ ઓછી. અનુભવ એટલે રિસ્પોન્સ એવું અંગ્રેજીમાં લખ્યું છે. આની અનુભવ શક્તિ ઓછી. એમાં આનંદ શંકરની ગુજરાતી લેખે સ્વભાવની કે આકાંક્ષાની મર્યાદાઓ ખરેખર ખરી અને મોટી. ફરી વાંચવા, ગુજરાતની સંસ્કાર સંપત્તિ ઓછી, એની અપેક્ષાઓ ઓછી, એની અનુભવ શક્તિ ઓછી. આનંદ શંકરની ગુજરાતી લેખે સ્વભાવની કે આકાંક્ષાની મર્યાદાઓ ખરેખર ખરી ને મોટી. આ ખરી એમણે આનંદ શંકરના અનુકરણમાં લખી લાગે છે. મણિલાલ અને વિવેકાનંદનો વિચાર કરો. કેવું સરસ બોલે છે, એમ બોલતા હોય એમ. મણિલાલ અને વિવેકાનંદનો વિચાર કરો, અંબાલાલ અને તિલકનો વિચાર કરો. અંબાલાલ હું પહેલા સમજી લેશો, પછી મેં બહુ વિચાર કર્યો કે અંબાલાલ બોલાખી એમ જાણી હશે, પછી તો સંસ્કૃતના વિદ્વાન હતા. હા, તિલક, હા, કઈ નહીં પછી. હા, અંબાલાલ અને તિલકનો વિચાર કરો, આનંદ શંકર અને રાધાકૃષ્ણનો વિચાર કરો. આનંદ શંકર અને રાધાકૃષ્ણ જોડે મૂક્યા છે, મણિલાલ અને વિવેકાનંદ જોડે મૂક્યા છે, અંબાલાલ સાકરલાલ દેસાઈ તમે કહો તે હોય તો, અંબાલાલ અને તિલકનો વિચાર કરો, આનંદ શંકર અને રાધાકૃષ્ણનો વિચાર કરો. છેલ્લું વાક્ય, આપણા જીવનની નાની પોળો આપણને નડતી નથી લાગતી. આપણા જીવનની નાની પોળો આપણને નડતી નથી લાગતી. આ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું કોટેશન છે. આના વિશે પણ પુષ્કળ ચર્ચા થઈ શકે એમ છે, પણ આ કોટેશન સાથે હું મારો વક્તવ્ય પૂરું કરું છું. અને મનીષભાઈનો ખાસ આભાર માનું છું કે મને અહીંયા, મારે ખરેખર હું ક્યારે કહી ન શક્યો તેવી વસ્તુને આજે કહી છે, એની તક એમણે આપી મને, માટે ખૂબ ખૂબ આભાર. તમે પણ મને સાંભળ્યો સરસ રીતે, માટે આપનો સૌનો પણ આભાર માનું છું. અને ઓકે, થેન્ક યુ. અમારી ચોપડી છે. નમસ્કાર બધા, ખબર. નમસ્કાર. પારસમણી એવું આપણે કહીએ છીએ ને, એ પારસમણી શું, એ જો આનંદ શંકરે લખાણ વાંચીએ તો આપણને ખબર પડે. રવીન્દ્રનાથે કહ્યું હતું ને, મૂળ સત્ય પર્યંત એર દ્રષ્ટિ પહોંચાય, મૂળ સત્ય સુધી એમની નજર જાય છે. અને રાધાકૃષ્ણને ગુજરી ગયા પછી લખ્યું હતું, હી વોઝ ફોર ટાઈમ ટુ કમ, આવનારી પેઢીઓ માટે છે. રાધાકૃષ્ણ અંગલી આપી ત્યારે, અને બનારસ યુનિવર્સિટી, જે બનારસ યુનિવર્સિટી થઈ, માલવીયજી એવા મોટા વિદ્વાન હતા, પણ તો એ ધર્મ અને આધ્યાત્મની વાત આવે તેમનું અદભુત દ્રષ્ટિબિંદુ પૂછે. અને ગાંધીજીને તેમણે પહેલેથી 1915માં આવ્યા ત્યારથી મદદ કરી હતી. રાધાકૃષ્ણ નિમ્યા હતા બને સૃષ્ટિમાં, ત્યારે એકમત નહોતો. એ આનંદ શંકરે કહ્યું કે આમને નિમો પછી નિમ્યા. 1937માં રામકૃષ્ણ પરમહંસની શતાબ્દી હતી ત્યારે એની છેલ્લી બેઠક ના પ્રમુખ હતા. પછી ફિલોસોફિકલ કોંગ્રેસ, રાધાકૃષ્ણ જેવું મુખ્ય હતા, કરતા કાર્યકર્તા, એ ઇન્ડિયન સેક્શનના 1926માં, અને આખી કોંગ્રેસ મદ્રાસમાં જે ભરાઈ એના 1928માં પ્રમુખ હતા. અને સર સીપી રામસ્વામી એ કહ્યું કે મિસ્ટર ડુ ડુ રિયલી બિલોંગ ટુ અમદાવાદ, તો કે યસ, નોટ ઓનલી ધેટ, સેવર ઓફ ધ જનરેશન હેવ બીન ઇન અમદાવાદ, એવું કહ્યું. અને જ્યારે બીમાર પડ્યા ત્યારે ત્યાં બનારસમાં માલિયાજીએ કહ્યું, એમણે કહ્યું કે નહીં અમદાવાદ મળી લે, તો કે કેમ, આ ગંગાનો કિનારો છે, તો કે પેલો તો ભજીચી ઋષિનો આવ્યો છે. એટલે રાધાકૃષ્ણન, રવીન્દ્રનાથ ટાગોર, માલવીયજી, બધા જે મોટા વિદ્વાનો હતા ભારતના, અને આ દુનિયાની કક્ષાના વિદ્વાન છે, ઉમાશંકરભાઈ જેવા ઉપર એમની બહુ મોટી અસર છે. બીજી વસ્તુ કહું, એમણે ક્યારેય પોતાની કોઈ તિથિ ઉજવાવી નથી, 50 વર્ષ કે 60 વર્ષ કે 70 કે 75 નહીં. અને આશુતોષ મુખર્જી કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી માંડીને એવા ભારતના મોટા મોટા વિદ્વાનો, અને યાકોબી ને બધા જે જર્મન પશ્ચિમના વિદ્વાનો અને બધા જે હતા, એ બધાના પ્રત્યક્ષ પરિચયમાં હતા, પણ એમણે એવું કંઈ લખ્યું નહીં ક્યારે. એટલે આ એક પારસમણી કેવો હોય કે આપણે જો એમને વાંચીએ અને સાથે સાથે, તો આપણું જીવન બદલાઈ જાય એવું છે, અને દુનિયાને જોવાની આખી દ્રષ્ટિ બદલાય. હું નાનપણથી, એટલે 42 વર્ષથી હું આનંદ શંકરની ભક્તિ તો એમને ન ગમે, કારણ કે પોતે બુદ્ધિવાદી હતા, અને એવા પ્રકારના બુદ્ધિવાદી હતા
કે પાઠક સાહેબે, કારણ કે ભાંડારકરે કહ્યું, ડોક્ટર ભાંડારકર, આરજી ભાંડારકરે, કે પ્રોફેસર ધ્રુવ જેટલું વેદાંત કોઈ નહીં જાણતું, એટલે પાઠક સાહેબે કહ્યું કે એમના જેટલું વેદાંત પૂર્વમાં, પૂર્વ દુનિયાના પૂર્વ ભાગમાં તો કોઈ નહીં જાણતું હોય, પશ્ચિમમાં નહીં જાણતું હોય, એટલે આખી દુનિયામાં એમના જેટલું વેદાંતના કોઈ જાણકાર નહીં હોય. આજે આધુનિક શંકર બાપુભાઈ ધ્રુવને 75મી પુણ્યતિથિ નિમિત્તે સાહિત્યિક વ્યાખ્યાન પ્રશિષ્ટ સાહિત્યના મર્મજ્ઞ સારસ્વત વિશે ઉપસ્થિત વક્તાઓ શ્રી ચંદ્રકાંત શેઠ સાહેબ, શ્રી વિજયભાઈ પંડ્યા અને હરિનભાઈ દવે સાહેબ, ત્રણેય વક્તાઓને આપણે તાળીઓથી અભિવાદન કરીએ અને આભાર માનીએ. વિશેષ આભાર લાલુભા ચૌહાણને આપણે માનું છું. લાલુભા દર્શક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે અને એ ફાઉન્ડેશન પણ આપણી ભાષાના પુસ્તકોનો આસ્વાદન કાર્યક્રમો નિયમિત કરતા હોય છે. તો ખાસ લાલુભા આપનો આભાર. અહીંયા ઉપસ્થિત સૌ ભાષાપ્રેમી કવિ સાહિત્યકારો સૌનો આભાર. અને આ કાર્યક્રમ આપણે જાન્યુઆરીમાં જે કાર્યક્રમ કર્યો હતો ત્યારે ફેબ્રુઆરીમાં એમનો જન્મદિવસ 25 ફેબ્રુઆરી આવે છે એ રીતે આપણે એનાઉન્સમેન્ટ કરી હતી, પરંતુ શેઠ સાહેબને એક વખત ફોન આવ્યો કે તારીખ વિશ્વકોશમાં પ્રમાણે 22 જાન્યુઆરી આવે છે, એટલે મેં કીધું આપણે મને 2-3 દિવસનો સમય આપો. પછી આનંદ શંકરના તમામ ગ્રંથો મેં જોયા, તપાસ્યા, તો દરેક ગ્રંથો, પરિષદ હોય કે વિદ્યાસભા હોય, વર્ણકોય સોસાયટી હોય, દરેક પાસે આનંદ શંકરના જેટલા પણ છે, તો કોક ગ્રંથમાં 25 ફેબ્રુઆરી તારીખ બતાવે અને કોક ગ્રંથમાં 22 જાન્યુઆરી બતાવે, પરંતુ પુણ્યતિથિની તારીખ એક હતી એટલા માટે એ વખતે એ કાર્યક્રમ આપણે પુણ્યતિથિએ ઉજવવો નક્કી કર્યું અને આજે આપણે ઉજવ્યો. અને એ લખ્યા પ્રમાણે જે 22 જાન્યુઆરી લખ્યું છે એનું કારણ એટલું માટે કે બીજા બધા જે એમના પુસ્તકો હતા, ગ્રંથ હતા, એમાં તિથિનો ઉલ્લેખ હતો અને એ તિથિ પ્રમાણે આપણે તારીખ કઢાવી, એ તિથિ પ્રમાણે તારીખ 22 જાન્યુઆરી નીકળે છે. માટે હવેથી સૌએ 22 જાન્યુઆરી ગણવી એવું સ્પષ્ટપણે આપને જણાવું છું. અને ગયા કાર્યક્રમ જે 16 માર્ચે નાનાલાલનો જન્મદિવસ ઉજવ્યો હતો અને અત્યાર સુધી જે કંઈ દાતાઓના જે કંઈ દાન મળ્યું છે એ દાતાઓનો હું ઉલ્લેખ કરી આભારની લાગણી પ્રગટ કરું છું. 100 રૂપિયા દિનેશ અમૃતલાલ શાહ, 100 રૂપિયા એમએસ રાઠોડ, 2000 સીએમ પટેલ, 1500 ભૂપેન્દ્ર રાવલ, 1000 કૌશિક જોશી, 2000 ડૉક્ટર નિવેથિ જે અંતાણી, 1000 વિક્રમસિંહ મહેડા, 1001 વિક્રમ આનંદ કવિ, 1000 સુમન શાહ. સૌ દાતાઓને હું કોમ્યુનિકેશન આભાર માને છે. એક વાત સ્પષ્ટ પ્રમાણે હું જણાવું છું કે હું કોમ્યુનિકેશન એ મારી સંસ્થા નથી. જેને ભાષા સાથે સંબંધ છે, જેને ભાષાની ચિંતા છે, જેને ભાષાને સંવર્ધન કરવું છે, જે કવિ સાહિત્યકારોના વાંચન આપણી પેઢી વાંચે એવો જેમનો સ્પષ્ટ મત હોય એ તમામ લોકોની આ સંસ્થા છે. હું માત્ર નિમિત્ત છું, માટે આ સંસ્થા આપણી છે, આ આયોજન પણ આપણા થકી જ થયું છે એવું સ્પષ્ટપણે આપણે પણ માનવું. હું ફરીથી આજના તમે વક્તાઓના હૃદયથી આભાર માનું છું, વંદન કરું છું અને આપ સૌને નમ્ર વિનંતી કે મેં ચા પાણીની વ્યવસ્થા છે અને ન્યાય આપશો. આભાર.